ભાવનગરના હાઈકોર્ટ રોડ જે કે રેસ્ટોરન્ટવાળા ખાંચામાં મહાનગરપાલિકા શોપિંગ કોમ્પ્લેક્સની ગેલેરી તૂટી પડી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ભાવનગરના હાઈકોર્ટ રોડ જે કે રેસ્ટોરન્ટ વાળા ખાંચામાં મહાનગરપાલિકાના શોપિંગ કોમ્પ્લેક્સની ગેલેરીનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. આ બનાવ અંગે ચેતનભાઈએ માહિતી આપી હતી. અમારા કેટલા સમયથી છે ને બિલ્ડિંગ જર્જરી છે તે ઘણા ટાઈમથી અમે એની ફરિયાદી કરેલી છે કે આ ગમે ત્યારે કોકની માથે આવે તેનો જીવ પણ જઈ શકે તેમ છે. આજે સદનસીબે કોઈ અહીંયા હતું નહીં, સવારે 9 વાગે અચાનક જ એવું પડ્યું, કોઈની ગાડી પણ નહોતી ને કોઈ માણસે પણ નહોતું, પણ બચી ગયા છે. જો કોકની માથે આવ્યું હોત તો આજે એનો જીવ ગુમાવવાનો વારો આવે એવું છે. તમે જુઓ કેટલું બધું ઉપર ધેઠું પડેલું છે. આજે સરકારે કેટલી વાર રજા દીધી, એ છતાંય બીજું હજી ઘણું બધું પડે એવું છે. તો સરકાર હવે જાગે તો સારું છે કે કોઈ મરશે પછી જાગશે. આ કોમ્પ્લેક્સની હાલત જર્જરિત થઈ ગઈ છે. કોમ્પ્લેક્સની અગાશીના ભાગે પણ ઘાસ ઉગી નીકળ્યું છે.